नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 10 मैथ्स प्रकरण नंबर 7 याम भमेते भणावी रह्या छे, जेनो लेक्चर नंबर 4। आनी आगळना लेक्चर नी अंदर आपणे 7.1 पूरु कर्यु। आजे आपणे थोड़ुक नवुं एटले के विभाजन नुं सूत्र भणवाना छे, मध्यबिंदु नुं सूत्र अने त्रिकोण ने मध्य केन्द्र। आना सूत्र भणीने आपणे स्वाध्याय 7.2 शुरू करवाना छे। जो विद्यार्थी मित्रों तमे आपणा लेक्चर जोता होय, गमता होय तो लाइक करो, सब्सक्राइब करो अने बाजूमां आपेला बेल आइकन ने प्रेस करो। हवे आजे आपणे लो रेखाखंड एबी नुं बिंदु पी द्वारा विभाजन। रेखाखंड एबी नुं बिंदु पी द्वारा विभाजन એટલે લખ્યું છે કે રેખાખંડ એબી પર પી બિંદુ આવેલું છે, આ બંનેની વચ્ચે ગમે ત્યાં આવેલું છે। बिंदु पी ए ए बी नु ए तरफ थी, सांभळजो, पी ए रेखाखंड ए बी नु ए तरफ थी एपी छेदमा पीबी गुणोत्तरमा विभाजन करे छे। जो बीजी रीते लखवू होय, पी बिंदु ए बी नु बी तरफ थी, तो पण लखाय बी तरफ थी पीबी छेदमा एपी गुणोत्तरमा विभाजन करे छे। એટલે તમે આ બાજુથી માનો કે AB નું A તરફથી, તો અહીંયાથી પહેલા કરવાનું, B તરફથી તો આ સાઈડ પહેલા અંશમાં લખવાનું। હવે આ એના યામ છે x1 y1, bx2 y2 અને P ના યામ છે x1 y1। આ AP છેદમાં PB એટલે m1 છેદમાં m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે। ફરીથી P બિંદુ રેખાખંડ AB નું એ તરફથી એપી છેદમાં પીબી ગુણોત્તરમાં વિભાજન કરે। આ એપી બરાબર આપણે શું લઈશું, m1, અને પીબી બરાબર શું લઈશું, m2। તો આપણને વિભાજનનું સૂત્ર કઈ રીતે મળશે, તો સાંભળજો, m1 x2 m2 x1 છેદમાં m1 પ્લસ m2। અહીંયા પણ m1 પ્લસ m2 આ થોડું વધારવું પડશે, વધારી દઈએ કે m1 y2 પ્લસ m2 y1 એટલે શું લઈએ છીએ, તો આવું લઈએ છીએ। જો આ m1 એની સાથે x2 એટલે દૂરનો આયામ લેવાનો, એવું પણ યાદ રખાય, m1 ની સાથેનો દૂરનો આયામ, m2 ની સાથે એનો દૂરનો આયામ, એટલે m1 x2 m2 x1 છેદમાં m1 પ્લસ m2। એવી જ રીતે m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2। ક્લિયર અહીંયા સુધી? એટલે આ શું છે, તો વિભાજનનું સૂત્ર છે। ધારો કે હું આપ્યું હોય 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે, 2:3, તો જ્યાં m1 દેખાય છે ત્યાં 2 મૂકવાના, m2 દેખાય છે ત્યાં 3 મૂકવાના। ચલો એના પછી જો PA રેખા, જો PA AB નું 2:1 ના ગુણોત્તરમાં વિભાજન કરે, તો એનું એક સૂત્ર થઈ ગયું। શું કરીશું, આ જ્યાં m1 છે ત્યાં k મૂકીએ, m2 છે ત્યાં 1 મૂકીએ। હવે 1 મૂકો કે ન મૂકો ચાલે, એટલે સૂત્ર શું બની ગયું, કે x2 પ્લસ x1 k પ્લસ 1, કે y2 પ્લસ y1 k પ્લસ 1 થયું। એટલે મેં આની આ સૂત્ર લીધું છે, આની અંદર m1 ની જગ્યાએ k મૂક્યો અને m2 ની જગ્યાએ શું મૂક્યો, 1 મૂક્યો, છેદમાં પણ જોઈ લો k પ્લસ 1 k પ્લસ 1। ચલો મધ્ય બિંદુ, હવે ધારો કે આ AB એ બરાબર વચ્ચે P બિંદુ આવેલું છે, તો આપણે એવું કહીએ કે P બિંદુ AB નું A તરફથી 1:1 ના ગુણોત્તરમાં વિભાજન કરે, આવું બોલીએ, બંને ભાગ સરખા છે એટલે 1:1 ના ગુણોત્તરમાં વિભાજન કરે। ધારો કે B તરફથી બોલો તો પણ એવું બોલે 1:1 ના ગુણોત્તરમાં વિભાજન કરે, એટલે આ પણ એક એ આ પણ એક, એટલે અહીંયા 1:1:1 મૂકી દો તો ન મૂકો તો ચાલે, એટલે સૂત્ર શું બની ગયું, તો કે x1 પ્લસ x2 છેદમાં 2, કેમ કે 1 પ્લસ 1 એટલે 2, y1 પ્લસ y2 છેદમાં 2,
એટલે આને બોલાય શું તો x m નો સરવાળો જો આ x m નો સરવાળો ભાગ્યા 2 y m નો સરવાળો ભાગ્યા 2 ક્યારે મધ્ય બિંદુ શોધવું હોય ત્યારે હવે છે ત્રિકોણ નું મધ્ય કેન્દ્ર ચલો ત્રિકોણ નું મધ્ય કેન્દ્ર શોધીએ તો પહેલા તો ધારો લો કે ત્રિકોણ છે ત્રિકોણ આની મધ્યગા મધ્યગા એટલે શું સામેની બાજુના બે સરખા ભાગ કરે એટલે જો આ જે બાજુ છે ને અહીંયાથી આ મધ્યગા આવી તો આ ભાગ અને આ ભાગ સરખો એવી રીતે આ ભાગ સરખો આ અને આ સરખો આ ત્રણેય મધ્યગા જે છે ને એ સંગામી એટલે કોઈ બિંદુએ ભેગું થતી હોય બિંદુએ ભેગી થાય એને શું કહેવાય તો જી કહેવાય એટલે મધ્ય કેન્દ્ર એટલે જો ત્રિકોણની ત્રણેય મધ્યગા એક બિંદુમાં સંગામી હોય આ મધ્ય બિંદુને મધ્ય કેન્દ્ર કહેવાય અને મધ્ય કેન્દ્ર જીનાયામ લખવા છે તો જીનાયામમાં તમે શું લખશો તો કે ત્રણે આવું જ લખવાનું ત્રણે x x m નો સરવાળો એટલે x1 + x2 + x3 છેદમાં 3 y1 + y2 + y3 છેદમાં 3 બોલો ક્લિયર સૂત્ર ચલો ફરીથી જોઈ લો આ સૂત્ર કઈ રીતે લખ્યું mx2 m1 x2 m2 x1 વચ્ચે પ્લસ અને છેદમાં m1 + m2 એ તો યાદ રહી ગયું m1 y2 + m2 y1 છેદમાં m1 + m2 આ k જે મે ગુણોત્તરમાં વિભાજન કરે તો m1 ને m2 ની જગ્યાએ k1 મૂકી દો એટલે પૂરું થઈ ગયું પીનાયામ કઈ રીતે મધ્ય બિંદુ હોય તો x m નો સરવાળો ભાગ્યા 2 y m નો સરવાળો ભાગ્યા 2 આની અંદર x m નો સરવાળો ભાગ્યા 3 y m નો સરવાળો ભાગ્યા 3 ચલો હવે આપણે દાખલા ગણીએ સ્વાધ્યાય 7.2 દાખલા નંબર 1 કે બિંદુ બે બિંદુ આપ્યા છે ને જોડતા રેખાખંડનો બેજન 3 ગુણોત્તરમાં વિભાજન કરે છે તો આપણે આને નામ આપી દો કે ભાઈ આને આપણે a કહીએ અને આને આપણે b કહીશું તો એ કયા થઈ ગયા -1 7 અને b કયા થઈ ગયા 4 3 હવે રેખાખંડને જોડતો બરાબર એ બે જેમ 3 ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે આપણે બિંદુ લઈ લીધો p આ બે જેમ 3 ગુણોત્તરમાં વિભાજન કરે છે તો જો આવું તમારે લખવું હોય તો લખી શકાય કે બિંદુ p એ ab નું a તરફથી એ તરફથી 2 જેમ 3 ગુણોત્તરમાં વિભાજન કરે છે હવે આપણે p ના આમ શોધવા છે હવે તમે જોઈ લો જો ન ખબર પડે તો લખી નાખો અને આપણે શું કહીશું x1 y1 અને શું કહીશું તો x2 y2 અને આપણે શું કહીશું તો m1 અને આપણે શું કહીશું તો m2 બરાબર આપણે સૂત્રમાં મૂક્યું છે એટલે આપણે એવી રીતે લખ્યું ચલો p p ના આમ જોઈએ છે xy બરાબર ચલો સૂત્ર મૂકી દો બે સૂત્ર આપણે કયા મૂકવાના છે તો ગાઈ રહ્યા તો અહીંયાથી જ મૂકીએ કે m1 x2 + m2 x1 છેદમાં m1 + m2 બરાબર આવું નવું બીજું સૂત્ર m1 y2 m2 y1 છેદમાં m1 + m2 હવે આપણે આની કિંમત મૂકી દો જો આ m અને m m1 અને m2 એની કિંમત શું છે 2 અને 3 તો હું આવી રીતે મૂકું છું 2 3 છેદમાં 2 + 3 2 3 છેદમાં 2 + 3 બોલો ખબર પડી ગઈ હવે શું કરીશું કે x2 તો આમાં x2 જોઈ લો તો 4 અહીંયા લખ્યું x1 x1 એટલે -1 એવી રીતે y2 તો -3 y1 તો 7 આ રીતે ગણશો એટલે ભૂલ નહીં જ આવે 100% નહીં આવે બરાબર હવે આનું સાદુરૂપ આપી દઈએ બાજુમાં આપણે જગ્યા ઓછી છે 4 2 8 3 1 3 પણ કેવા માઈનસ અને છેદમાં કેટલા તો 5 3 2 6
तो माइनस छ प्लस एकवीस सात एकवीस नीचे के पांच बोलो क्लियर। हवे आठ माथी त्रण गया तो पांच पांच ना छेद मा पांच एकवीस माथी माइनस एकवीस माथी छ गया तो पंदर पंदर छेद मा पांच चलो पांच पांच गया तो एक अने पांच तरी पंदर जवाब आई गयो एक अने त्रण तो बे छे बे जेम त्रण गुणोत्तर मा विभाजन करतु बिंदु पी हतु એના આમ કયા મળ્યા એક જેમ ત્રણ મળ્યા એટલે એક અને ત્રણ મળ્યા। ચલો એના પછી દાખલા નંબર બે બિંદુ આમાં પણ બિંદુ આપ્યા છે લખી નાખીએ એ અને બી નામ આપી દો ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના આમ મેળવો ત્રિભાગ ત્રણ ભાગ કરે છે અને સરખા ભાગ કરે ધારો કે અહીંયા આ એ બી આપણને આપ્યું હતું આ આમ મેં અહીંયા લખ્યા આ વચ્ચે પી અને ક્યુ બિંદુ લખેલું છે ત્રિભાગ બિંદુ ના યામ એટલે ત્રણ ભાગ કરે જો આ પહેલો ભાગ આ બીજો અને પછી શું કહેવાય આ ત્રીજો ભાગ। હવે તમને ખબર પડી ગઈ કે આ એ બી નું એ તરફથી આ પી બિંદુ એક જેમ બે જો અહીંયાથી અહીંયા ગણો આમ તો બે અને આગળ વાળું કેટલો કહેવાય એક ફરીથી બોલું છું પી બિંદુ એ બી નું એ તરફથી એક જેમ બે ગુણોત્તર અત્યારે બિંદુ નથી એવું માની લો તો શું કહેવાય આ એક ભાગ છે ને બમણો છે એટલે એક જેમ બે ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું માની લીધું પછી ધારો કે એવું લો ક્યુ ક્યુ નહીં આમ હું બોલીશ તો આ બિંદુ નથી એવું માની લો તો શું બોલીશ ક્યુ બિંદુ એ બી નું એ તરફથી બે જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે છે ફરીથી આ પી બિંદુ હતું ત્યારે હું શું બોલ્યો એક જેમ બે ગુણોત્તરમાં વિભાજન કરે ક્યુ બિંદુ છે તો શું બોલું છું બે જેમ એકના ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે આપણે આ બંને દાખલા ગણવાના છે પહેલી વાર આપણે મૂકીશું એક જેમ બે ગુણોત્તર બીજી વાર મૂકીશું બે જેમ એક આપણે આને લખી નાખીએ એટલે ખ્યાલ આવી જાય એક્સ વન વાય વન અને એક્સ ટુ વાય ટુ બરાબર હવે આપણે થોડું લખીએ કે બિંદુ P એ AB નું એ તરફથી એક જેમ બે ગુણોત્તરમાં શું કરે છે વિભાજન કરે બોલો ક્લિયર એક જેમ બે ગુણોત્તરમાં શું કર્યું આને વિભાજન કર્યું હવે આપણે P ના આમ લખવા છે ચલો પીનાયામ લખો પીનાયામ શું લખાય તો આપણે પહેલા સૂત્ર મૂકી દો કે m1 x2 plus m2 x1 છેદમાં m1 plus m2 ચલો બીજું સૂત્ર બોલો તો m1 y2 plus m2 y1 છેદમાં m1 plus m2 બોલો ક્લિયર હવે આપણે જે રીતે હું તમને કિંમત મૂકતા શીખવાડું એ જ રીતે તમારે કિંમત મૂકવાની છે m1 અને m2 એટલે શું 1 તો 1 અને 2 1 plus 2 1 2 છેદમાં 1 plus 2 થઈ ગયા એટલે આવી રીતે કિંમત મૂકી એટલે ભૂલ નહીં પડે હવે તમે શું કરશો સાંભળો અહીંયા x2 મૂકવાનો એટલે ખબર પડે કે માઇનસ 2 મૂકવાનો અહીંયા 4 મૂકીશું માઇનસ ત્રણ મૂકીશું અને માઇનસ એક મૂકીશું બોલો ક્લિયર સેટ પણ ભૂલ નહીં પડે હો યાદ રાખજો ચલો બે એકા બે પણ કેવા માઇનસ બે ચાર દુ આઠ છેદમાં ત્રણ ત્રણ એકા ત્રણ ને અહીંયા માઇનસ બે એટલે માઇનસ ત્રણ માઇનસ બે છેદમાં ત્રણ હવે આનો ડાયરેક્ટ જવાબ જ લખી નાખીએ ચલો આઠ માંથી બે ગયા તો છ છ ના છેદમાં ત્રણ એટલે ભાગ ચાલે તો ત્રણ દુ છ એટલે અહીંયા આવી ગયા બે એટલે આખાનો જવાબ શું આવ્યો બે હવે આનું જો માઇનસ ત્રણ અને માઇનસ બે એટલે માઇનસ પાંચ થશે અને છેદમાં શું વધ્યા ત્રણ ચાલો મળી ગયા પી બિંદુ ના યામ કોના યામ જોતા હતા પી બિંદુ ના તો પી બિંદુ ના યામ આપણને મળી ગયા
પી બિંદુના યામ મળ્યા. હવે આવું નવું આપણે લખીએ ફરીથી, આમ તો આવું લખવું પડે એટલે લખીએ જ છીએ આપણે કે બિંદુ ક્યુ એ એબી નું એ તરફથી 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે આપણે શું કર્યું, પેલા 1:2 હતું, હવે શું કરી દીધું, 2:1 ગુણોત્તરમાં વિભાજન કર્યું. તો ક્યુ બિંદુના યામ ચલો સૂત્ર સૂત્ર ઉપર છે જ, m1x2 m2x1 છેદમાં m1 + m2 m1y2 m2y1 m1 + m2. અહીંયા સુધી આ તો સૂત્ર મૂક્યું એટલે ક્લિયર. હવે શું કરીશું, મેં ફરીથી તમને કહી દઉં, m1 બરાબર જો 2 લેવાના પછી 1 લેવાના, એટલે 2 જગ્યા છોડ દો, 1 જગ્યા છોડ દો, છેદમાં તો 2 + 1 જ આવશે. ફરીથી એવું ને એવું જ કરી દઈએ, છેદમાં શું કરીશું, 2 + 1. ચલો આ પતી, હવે ખબર પડી કે અહીંયા x2 લખીશું, x2 એટલે ક્યાં ગયા, આ રહ્યા. ચલો બોલો, તો -2 અને આ બાજુ 4, અહીંયા -3 અને આ બાજુ -1. ચલો સાદુરૂપ આપો, -2 એટલે 2 સાથે ગુણાકાર તો -4, -4 અને +4 છેદમાં 3, 3 × 2 = 6 પણ કેવા, -1, 1 × 1 પણ કેવા, -. બોલો ક્લિયર. હવે પેલા 4 અને -4 છે ઉડી ગયા એટલે જવાબ થઈ ગયો 0, એટલે જવાબ આવ્યો 0. આ -7 ના છેદમાં 3, આ આપણને શું મળી ગયું, તો ક્યુ બિંદુના યામ મળી ગયા. ચાલો શું પૂછ્યું તો એ ફરીથી જોઈ લો, બિંદુઓ એબી ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ શોધો. ત્રિભાગ બિંદુ એટલે પી ના શોધવાના, એ ક્યુ ના શોધવાના. પી ના શોધો ત્યારે શું કરવાનું, તો 1:2 લખવાનું, ક્યુ ના શોધો ત્યારે 2:1 લખવાનું. આ આવડી ગયું તો આવડે, ખૂબ જ સરસ દાખલો છે, મસ્ત અને IMP દાખલો છે. ક્લિયર. એટલે આજના લેક્ચરની અંદર આપણે સૂત્ર શીખ્યા, આ વિભાજનનું સૂત્ર વારે વારે આવશે, જેવી રીતે અંતર સૂત્ર વારે વારે આવતું હતું એવી જ રીતે આ વિભાજનનું સૂત્ર હવે વારે વારે આવશે. મધ્ય બિંદુને આમ આવડી ગયા અને આ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર શોધવાનું સૂત્ર છે. તો બોર્ડ ઉપર લખાયું છે એ બધું શાંતિથી સમજજો, સારા અક્ષરે નોટબુકમાં લખજો.